કે તમને કોઈ પ્રકારની બીમારી આવશે નહીં એટલે ખાસ મિત્રો આ વિડીયો તમારા માટે છે વિડીયો અંત સુધી જોજો એવી મારી ખાસ વિનંતી છે મિત્રો હવે આપણે થોડીક ચર્ચા કરીએ કે અત્યારે શરૂઆત થઈ છે હવે વર્ષાઋતુ દરમિયાન પુષ્કળ વરસાદ પડ્યો હોય છે અને સૂર્યનો તાપ એટલો હોય નહીં સૂર્યની ગરમી સૂર્યનો તડકો એટલો બધો પ્રમાણમાં હોય વર્ષા ઋતુમાં પુષ્કળ પિત્તનો સંગ્રહ થાય છે આપણા શરીર પિત્તનો સંગ્રહ થાય છે જેવો ભાદરવ મહિનાની શરૂઆત થાય છે જેવી શરદ ઋતુની શરૂઆત થાય છે એટલે પિત્તનો પ્રકોપ થાય છે પિત્તનો પ્રકોપ એટલે તાવ પિત્તનો પ્રકોપ એટલે પિત્ત બહાર નીકળવું બરાબર પિત્ત ધીરે ધીરે ઓગળે છે અને ધીરે ધીરે એ નીકળવાની શરૂઆત કરે છે આ સમય દરમિયાન તમારે બચવું છે આ તાવ શરદી બરાબર કે જે ઉધરસ જે પણ રોગ થાય છે એનાથી તમારે બચવું હોય તો નોર્મલ વ્યક્તિ તરીકે તમે શું કરી શકો

નોર્મલ વ્યક્તિ તરીકે તમે શરદ ઋતુમાં શું કરશો તો તમે માંદા નહીં પડો એની વાત કરવા જઈ રહ્યો છું પહેલી વાત કે નોર્મલ વ્યક્તિ તરીકે તમારે સવારથી જ આનો કાર્યક્રમ કરવાનો છે સૌથી પહેલી વસ્તુ કે તમારે સવારમાં નાસ્તામાં આ ત્રીસે દિવસો ભાદરવાના દિવસો દરમિયાન તમારે ખીર ખાવાની છે બરાબર ભાદરવા મહિનામાંય ચાલે અને આસો મહિના સુધી પણ ચાલે એટલે જ ખીર ખાવાનું મહત્વ તમે વિચાર કરો ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે છે શ્રાદ્ધ એટલે ખીર ખીર નું શ્રાદ્ધ હોય વિચાર કરો મિત્રો આપણા ઋષિ મુનિઓ કેટલા વૈજ્ઞાનિક હતા કે આ સમય દરમિયાન જે વ્યક્તિ ખીર ખસે બરાબર એને પિત્તનો પ્રકોપ શાંત થઈ જશે મતલબ ખીરમાં તમારે મિશ્રી ખાંડ ખાંડ નથી નાખવાની સાકરની ખીર બનાવવાની છે અથવા ગોળની ખીર ખાવાની છે જેથી તમારું બગડેલું પિત્ત છે શાંત થઈ જશે

એના માટે તમારે શાકમાં દૂધી પરવડ કંકોડા જેવા જે વેલાવાળા શાકભાજી છે ટૂંકમાં બરાબર જેમાં વેલાવાળા શાકભાજી અત્યારે પુષ્કળ વેલાવાળા જો કુદરતે બધી ખબર જ છે કુદરત એટલે જ અત્યારે વેલાવાળા શાકભાજી મિત્રો વધારે થાય છે તમે વિચાર તો કરો એટલે આપણે તમને કહેવામાં આવ્યું કે બપોરે તમે આ શાકનો ખાસ ખાવા બરાબર આપણે હમણાં જ આગળ કંક કંટોલા ઉપર સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે જોયો ન હોય તો જોઈ લેજો બરાબર અદભૂત માહિતી મિત્રો કંટોલાની આપી છે એ ઉપરાંત તમે દાળ તરીકે શું લઈ શકો તો દાળ તરીકે મિત્રો ચણા અને મગ બરાબર શરદ ઋતુમાં દાળ તરીકે ચણા અને મગ બેસ્ટ રહેશે બીજી કોઈ દાળ તમારે ખાવી નહીં પિત્તનો જે પિત્ત છે એ તમારું શમન કરવા માટે પિત્તને શાંત કરવા માટે આ બધી હું તમને ખાસ કહું અને ખાસ મિત્રો સૌથી વધારે તમારે ચોખા ખાવા ચોખા જેટલા ખાશો એટલો તમને શરદ ઋતુ દરમિયાન ફાયદો થશે હળવો ખોરાક વધારે લેવો ભારે ખોરાક ઓછો લેવો બરાબર હવે સાંજની વાત કરું છું સાંજે શું કરવાનું સાંજે મગની ખીચડી ખાસ મહત્વની વસ્તુ મગની ખીચડી અને ચોખાની કોઈ પણ આઈટમ બનાવીને ખાઓ વધારે ભલે તમે રોટલી ખાતા હોય પણ સાથે ચોખાની આઈટમ ખાવી સાંજે પણ ખીર બનાવીને ખાઈ શકાય બરાબર આ બધી જ પ્રકારની વસ્તુ તમે જો આ નોર્મલ વ્યક્તિ તરીકે આવી રીતે તમારું મેનુ તૈયાર કરવો ભાદરવો અસો મહિના સરદ ઋતુમાં આ પ્રકારના મેનુ પ્રમાણે તમે ખાશો એટલે સો ટકા મિત્રો ગેરંટી છે કે સરદ ઋતુમાં તમને જે તાવ શરદી ઉધરસના કેસ છે એમાંથી બચી જશો પિત્તનો પ્રકોપ નહીં થાય

માટે કાયમી હાજર સૌ એમ કહીએ તો ચાલે બરાબર અને હા મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન તમારો બ્લેક બોર્ડ બહુ દેખાતો નથી મતલબ અમને અક્ષર દેખાતા નથી એના માટે હું તમને તમે વિડીયો જોઉં છો ને ત્યારે એને આમ ક્લિક કરો આમ અડો ટચ કરશો ને એટલે ઉપર ખૂણામાં જોજો આ બાજુના ખૂણામાં બરાબર ત્યાં ત્રણ ટપકા હશે એ ત્રણ ટપકાને તમે ક્લિક કરશો ને બરાબર ક્લિક કરશો ને તો એક પાના જેવું નિશાન આવશે બીજા કલરનું બરાબર ક્વોલિટી એવું લખેલાય છે બીજા કલરનું બરાબર પાનનું દોરે છે એવું હશે લખે લખેલ છે હાયર ક્વોલિટી ઓપ્શન છે એને તમે ક્લિક કરશો એટલે તમારો આખે આખો બોર્ડ છે ને મસ્ત દેખાશે અક્ષરે અક્ષર તમને દેખાશે બરાબર આ એટલું સેટિંગ કરી લેજો તમારે વિડીયો જો વ્યવસ્થિત જો હોય તો ગમે તમને કોઈ વનસ્પતિ ન દેખાતી હોય તો આ ઓપ્શન કરી લેવું એટલે તમને વિડીયો મસ્ત દેખાશે બરાબર સારું હવે આપણે આગળ વધીએ વહેલું સુવું નહીં મિત્રો શરદ ઋતુમાં વહેલું સુવું નહીં બરાબર વહેલું સૂવાથી બીજું કઈ નહીં પણ સૂર્ય સોરી ચંદ્રમાનો જે પ્રકાશ છે એ તમારા શરીર શીતળતા છે એ તમારામાં વધારે તમારા શરીરમાં પડે તો ખૂબ ફાયદો થશે એટલે આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યું કે વહેલું સુવું નહીં સાંજે એક કલાક ચાલવું ફરજિયાત હળવું ખાઈને હાલતા હોય તો સ્લો મોશમમાં હાલ ખાધા પેલા હાલતા હોય બરાબર તો સ્પીડમાં હાલી શકો ખાઈને હાલતા હોય તો આમ ટહેલતા હોય ને એવી ધીરે ધીરે ચાલવું એક કલાક ચાલો થોડી ગરમી થાય એવું કરું એટલા માટે શરદ ઋતુમાં મિત્રો નવરાત્રી આવે છે જો આપણા ઋષિમુનિઓ બધું આમ કમ્પ્લીટ કરીને ગયા છે આપણા માટે ઋષિમુનિઓએ મુનિઓએ નવરાત્રી આપી છે બરાબર નવરાત્રીમાં આપણે ગરબે ઘૂમીએ એટલે આપણી ગરમી ઉત્પન્ન થાય ગરમી ઉત્થાયો પ્રકોપ શાંત થાય વિચાર કરો તમે એટલે હું તમને કહું તમારે એક કલાક ચાલુ પિત્તના કંટ્રોલ માટે બરાબર મીઠું ઓછું ખાવું બરાબર મીઠું તમારે સાવ ખાટી વસ્તુ બંધ કરી ખાટી વસ્તુ ખાસ મિત્રો યાદ રાખજો છાસ સાંજે ન ખાતા બરાબર છાસ બને ત્યાં સુધી બપોરે મોરી ખાવી મોડી બરાબર અને સાંજે તો ખાવી જ નહીં આ છાસ થી સરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ વધશે આપણી ગેરંટી છે એટલે આ એટલી નોર્મલ વ્યક્તિએ બજાવવાની જે શરતો હતી એ મેં કહી દીધી હવે કદાચ તમે બીમાર પડ્યા બરાબર તમે આનું કોઈ ફોલો નથી કર્યો અને તમે બીમાર પડ્યા અથવા તો અત્યારે તમે બીમાર પડ્યા છો તો શું કરવું શરદી કફ તાવ ઉધરસનો તમને ઇન્ફેક્શન લાગી ગયું તો તમારે શું કરવું એની થોડીક પહેલી વસ્તુ કે અડધી ચમચી સૂંઠ લેવાની એક ચમચી મધના અડધી ચમચી સૂંઠ એમાં એક ચમચી મધ નાખી વ્યવસ્થિત હલાવી અને આંગળી વડે આમ ચાટવાનું છે આવું એક સવારમાં કરી શકો ને એક સાંજે બે ટાઈમ તમારે કરી શકો એક ટાઈમ કરો તો પણ ચાલે પણ તમે બે ટાઈમ મોટા વ્યક્તિ નાનું બાળક હોય તો એને મધનું પ્રમાણ વધારે નાખવાનું સૂચનું પ્રમાણ ઓછું એને થોડું દેવાનું બરાબર આવી રીતે તમે એક પેલું આ કરવાનું ચાટણ કરવાનું છે બીજું કે તમારે હરડે ચૂર્ણ બરાબર માર્કેટમાં તૈયાર મળે એના કરતા હરડે તૈયાર લઈ ઘરે ચૂર્ણ બનાવો બેસ્ટ ક્વોલિટી નું બનશે હરડે ચૂર્ણ ઘરે બનાવી લેવું બરાબર હરડે ચૂર્ણ એક ચમચી ભરી અને સવાર માં ઉઠી કઈ પેલા થોડું પાણી પી અને અડધી કલાક સુધી ન કરવું આવી રીતે કરશો એટલે જે 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 તમારો છે બગડેલું તમારા મળ દ્વારા નીકળી જશે એટલે તમારું જે આખું શરીર છે ને સાફ થઈ જશે એટલે હરડે ચૂર્ણ પણ એક લઈ શકાય આ બે વસ્તુ ત્રીજું છે કે તમારે ગરમ પાણી હળવું ગરમ પાણી આખો દિવસ મતલબ શું કરવાનું ખબર કે ચાર લીટર પાણી મૂક્યું હોય ને તો એને ગરમ કરવા મૂકવાનું એને ગરમ કરતા 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 એને બળવા દેવાનું ત્રણ લીટર રહી ને એટલે ઠંડુ કરી ભરી લેવાનું એ પાણી તમે પીવાનું શરદ ઋતુમાં રાખો તમને બેસ્ટ આનું મળશે બરાબર ચોથું છે અજમા હોય ને અજમા ઘરે રસોડામાં મળી જ જશે અજમાને થોડાક શેકી લેવાના ગરમ ગરમ શેકી અને એને પોટલી વાળી સાદા લુગડામાં અને સૂંઘવાની આનાથી પણ તમારું જે પિત છે બગડેલું એમાં તમને ખાસ ફાયદો થશે એટલે આ અજમા શેકીને પણ તેની પોટલી બનાવી અને એનો પણ તમે ઉપયોગ કરી શકો પાંચમી વસ્તુ છે સુદર્શન ઘનવટી તૈયાર મળી જશે ગાંધીની દુકાને એની ત્રણ લેવાની અને વ્યવસ્થિત ચાવવાની માથે થોડું ગરમ પાણી પી લેવાનું સુદર્શન ઘંટવટી અથવા મહાસુદર્શન ઘનવટી આ બંને ચાલે આ તાવ જેને આવ્યો ને એના માટે ખાઈ ન આવ્યો ને એ લઈ શક્યો એવું કઈ નહીં આની સાથે નોર્મલ વ્યક્તિ સાંજે આ સુદર્શન ઘનવટી લઈ શકે બરાબર એટલે આ રીતે તમે બીમાર વ્યક્તિ અને નોર્મલ વ્યક્તિ આ બંને વ્યક્તિએ સરદ ઋતુમાં કેવી રીતે પોતાનું જીવન જીવવું એની મેં તમને વ્યવસ્થિત છણાવટ કરી છે મિત્રો આ વિડીયો તમને જરૂર મને ખબર છે પસંદ આવ્યો જાય છે કેમ કે બહુ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે તો એક લાઇક આપજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને આપણા બીજું કઈ ને આપણા આયુર્વેદનું ખ્યાલ આવે કે આયુર્વેદ કેટલું મહાન છે મિત્રો એટલે શેર નું બટન જરૂર દબાવજો અને હા મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી લો આવી અસંખ્ય વનસ્પતિનો અમે પરિચય આપ્યો છે બરાબર સારું જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો